શિવમ વિદ્યાલય શાળા તરફથી ઓનલાઈન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પટની નમ ધોરણ નર્સરી વિષય સામાન્ય જ્ઞાન. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ફળ શીખવાના છીએ. તો ચલો બાળકો, મારી સાથે સામાન્ય જ્ઞાનની બુક ખોલો, તેમાં જુઓ ફળ. ચલો મિત્રો, સામાન્ય જ્ઞાનની બુકમાં પાના નંબર 10 અને 11 ખોલો, તેમાં છે જુઓ ફળ. તો ફળમાં પર જુઓ પહેલા સફરજન. તો આ છે સફરજન. સફરજનનો રંગ કેવો હોય છે? લાલ. સફરજન કેવું લાગે છે? મીઠું મીઠું. અને સફરજન ખાવાથી આપણને વિટામિનો મળે છે અને શક્તિ મળે છે, લોહી શુદ્ધ થાય છે. તો સફરજન ખાવા જોઈએ. પછી જુઓ ચીકુ. તો ચીકુ પણ ચીકુ ફળ છે, તે પણ આપણે ખાવા જોઈએ. ચીકુ ગોળ ગોળ હોય છે, અંદર કાળા લાંબા બીજા હોય છે. ચલો બાળકો, આ શું છે? કેળા. કેળા લાંબા અને પીળા રંગના હોય છે, તે આપણને ખાવા ખૂબ જ ગમે છે. તે ગળ્યા હોય છે, તેની છાલ કઢાય છે, તેમાં બીયા હોતા નથી. આ છે પપૈયું. પપૈયું લાંબું, ઉપર લીલું અને અંદર કેસરી પીળા રંગનું હોય છે, અંદર ઝીણા ઝીણા કાળા બીયા હોય છે. તે ખાવું જોઈએ. તે સરસ શિયાળામાં પપૈયા ખૂબ જ આવે છે અને તે ખૂબ જ ખાવા જોઈએ. ચલો આ શું છે બાળકો? દ્રાક્ષ. દ્રાક્ષ ત્રણ રંગની હોય છે, લીલી હોય છે, પીળી હોય છે અને કાળા રંગની પણ હોય છે. દ્રાક્ષ મીઠી મીઠી હોય છે, ખાટી મીઠી હોય છે, તો દ્રાક્ષ ખાવી જોઈએ. આ છે મોસંબી. મોસંબીનો રંગ પીળો હોય છે, તે પણ ખાટો હોય છે, એ પણ એમાંથી આપણને વિટામિન સી મળે છે, ખાવું જોઈએ. આ છે તરબૂચ. જુઓ બાળકો, જોઈને મોટો મોટો ફળ, એને કહેવાય તરબૂચ. તરબૂચ અંદરથી લાલ હોય છે અને ઉપર એની છાલ લીલા રંગની હોય છે. તો તરબૂચ અંદર પાણીથી ભરેલું હોય છે, તો ઉનાળામાં પણ ખૂબ જ ખાવું જોઈએ, જેથી આપણા શરીરમાં પાણી રહ્યા કરે. ચલો જો બાળકો, આ છે કેરી. કેરી બધાને ભાવે છે ને? તો કેરી તો ખાટી મીઠી હોય, ગળી ગળી હોય, એનો કેરી ઉનાળામાં મળે છે. કેરી નો રંગ લીલો હોય છે અને પીળો કેસરી રંગનો પણ કેરી હોય છે. લીલા રંગની કેરી કાચી હોય છે, તે ખાટી હોય છે અને પાકી કેરી કેસરી રંગ પીળા રંગની થઈ જાય છે, તે ખૂબ જ મીઠી અને રસદાર હોય છે. તો તેનો પણ આપણે રસ કાઢીને પણ ખાઈએ છીએ અને ચીરો કરીને પણ ખાઈએ છીએ. ખાવ છો ને તમે? મીઠી મીઠી લાગે છે ને? સરસ બાળકો. આ છે દાડમ. દાડમના અંદર ઝીણા ઝીણા દાણા હોય છે. દાડમ ઉપરથી કડક હોય છે, લીલા રંગનું હોય છે અને અંદર દાણા લાલ રંગના હોય છે. દાડમ ઉપરથી લીલું થઈ જાય, પછી પાકી જાય એટલે લાલ થઈ જાય છે, પણ દાણા અંદર લાલ લાલ હોય ને, એ ખૂબ જ મીઠા મીઠા હોય છે. તો દાણા દાડમના ખાવા જોઈએ. ખાઓ છો ને? સરસ. આ છે સંત્રું છે, તેને નારંગી પણ કહેવાય છે. નારંગી થોડી મોટી હોય, નારંગી થોડી નાની હોય છે, સંત્રું મોટું હોય છે. તે અંદરથી અને બહારથી કેસરી રંગનું હોય છે, તે સરસ મીઠું લાગે છે અને રસથી ભરપૂર હોય છે. જો બાળકો, આ છે અનાનસ. અનાનસ લાંબુ થોડું લંબગોળ જેવું હોય છે અને અંદરથી સફેદ હોય છે, તે પણ ખાવું જોઈએ. આ છે સીતાફળ. સીતાફળ અંદર કાળા બીયા નીકળે છે અને ઉપરથી કડક હોય છે અને સીતાફળ ગળ્યું હોય છે. ચલો બાળકો, આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી લાલ રંગની હોય છે અને તે ગળી હોય છે. જુઓ બાળકો, આ છે જમરૂ. જમરૂ ખાઓ છો ને? જમરૂ ઉપરથી લીલા રંગનું હોય છે અને અંદર લાલ હોય છે. જમરૂ અંદર ઝીણા ઝીણા બીયા હોય છે અને જમરૂ
ખૂબ જ ગળું ગળું હોય છે તે આપણે ખાવું જોઈએ મજા આવે ને જમરૂખ અત્યારે શિયાળામાં સરસ મળે છે તો ખાજો હો આને કે આ છે સક્કરટેટી સક્કરટેટી પીળા રંગની હોય છે અને તે ગળી હોય છે તે ઉપરથી કડક હોય છે અને અંદર પાણીથી ભરેલી રસ ભરેલી હોય છે તો સક્કરટેટી ખૂબ જ ગળી ગળી હોય છે તો આપણને ખૂબ જ ભાવે છે તો ખાજો બાળકો આ છે લીચી લીચીનો રંગ લાલ લાલ હોય છે અને નાની નાની ગોળ ગોળ હોય છે અંદરથી સફેદ હોય છે અને રસથી ભરેલી હોય છે તો બાળકો આ હતા બધા ફળના નામ જુઓ છે ને બધા ફળ તમે અત્યારે શિયાળામાં ખૂબ જ ફળ ખાવા જોઈએ તો સારી આપણને શક્તિ મળે તો બાળકો હવે તમે ફળને જ્યાં જુઓ ત્યાં તેને ઓળખજો અને તેના નામ યાદ રાખજો બાળકો મહામારીના કારણે આપણે ઘરે રહેવાનું છે આવતા વિડીયોમાં ફરી મળીશું નમસ્તે